હવે મહીસાગરની વાત કરીશું. આદિજાતિ અને શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરસિંહ ડિંડોરને તમે સભા કરતા, પ્રચાર કરતા કે કોઈ સરકારી જાહેરાત કરતા જોયા હશે, પરંતુ શું તમે કુબેર ડિંડોરને ગાઈડ તરીકે જોયા છે ખરા? નહીં જોયા હોય. બિલકુલ સાચી વાત છે. શિક્ષણ મંત્રી હાલમાં માનગઢ હિલની મુલાકાતે હતા. તે દરમિયાન વડોદરાના કેટલાક પ્રવાસીઓ ગાઈડના અભાવે પાછા જઈ રહ્યા હતા, ત્યારે શિક્ષણ મંત્રી ગાઈડ બની ગયા અને પ્રવાસીઓને વિવિધ સ્થળની વિગતવાર માહિતી આપી. માનગઢ ખાતે આવેલા શહીદ સ્મારક, વ્યૂ પોઈન્ટ, આરોગ્ય વન, કમળકુંડ, વિવિધ ફૂલ છોડ અને વૃક્ષોની માહિતી આપી. તો માનગઢનો ઇતિહાસ તેમજ જંગલની દુર્ગમ વનસ્પતિ વિશે પણ માહિતી તેમણે મેળવી હતી. આ માહિતી મેળવતાની સાથે પ્રવાસીઓ પણ મંત્રમુગ્ધ બની ગયા છે. જો કે જ્યારે મહિલા પ્રવાસીઓને શિક્ષણ મંત્રી અંગેનો પરિચય થતા તેઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. વડોદરાથી આવે છે અહીંયા આગળ ફરવા માટે. આ જગ્યા પર અમે પહેલી જ વખત આવ્યા છે માનગઢ ખાતે. અહીંયા આગળ ગાર્ડન જોવા આવ્યા, પણ અમે તો અડધેથી જ જતા રહેતા હતા. હા, મંત્રીશ્રી અમને મળ્યા અને બહુ જ સારી રીતે અમને સમજાવ્યું છે અને બધું બહુ જ વ્યવસ્થિત રીતે અમને બધું બતાવ્યું છે કે આવી રીતે આયુર્વેદિકમાં બી કેવી રીતના બધો ઉપયોગ થાય છે અહીંયા ફૂલ ઝાડનો, કેવી રીતનું અહીં ડેવલપિંગ થાય છે, એ પોતે બી કેવી રીતે અહીંયા ડેવલપ બધું કરવાના છે તે પણ અમને લોકોને સમજાવ્યું. બહુ જ સારી સરસ. અમને એવું લાગ્યું ને કે અમે આજે પહેલી વખત એમને મળ્યા છે. એમ બહુ વખતથી અમે જાણે અમને જાણતા હોય તેવી અમને પ્રતીતિ થઈ છે. આ બધું જોયું, બીલી વન છે, તુલસી વન છે, આ તે બધું. તો અમે કીધું ક્યાંય કશું જોયું મળ્યું નહીં જોવા. તો એમને અમને બધાને છેક સુધી બધું વન બધા જ બતાવ્યા. પેલું કમળ વન વાળું એ બધું જ બતાવ્યું અમને, અને બધા ડેવલપમેન્ટ જે જે થવાના છે અને બધું એના વિશે અમને કીધું. અને પછી અમે જ્યારે છૂટા પડ્યા ત્યારે એમને અમને કીધું કે હું, મારું નામ ડિંડોર સાહેબ છે, અહીં હું શિક્ષણ મંત્રી છું. તો મને ખૂબ આશ્ચર્ય થયું કે વાહ, અમે તો ઘણા નસીબદાર કહેવાઈએ કે આ પોતે જ અમને ગાઈડ કર્યા કે આટલું બધું જાણકારી અમને આપી આને આયુર્વેદિક વિશે આ તે. અને ઘણો સમય અમારી સાથે એમને કાઢ્યો.